નમસ્કાર, જળશ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના ઈડરની. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પ્રથમ ઈડરિયા ગઢ પર્વતે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. દુનિયાભરમાં પ્રખ્યાત એવા અરવલ્લીની ગિરિમારા ઉપર સ્થિત ઈડરિયા ગઢ ખાતે રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પ્રથમ ઐતિહાસિક પર્વત ઈડરિયાગઢ આરોહણ અવરોહણ જુનિયર સ્પર્ધા 2019-20 તથા 20 જાન્યુઆરી 2020ના રોજ સવારે 7:30 કલાકે સરકારી પ્રાથમિક શાળામાં નંબર 4 ઈડર મુકામે જિલ્લા સમાહર્તા ડૉક્ટર સીજે પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાબરકાંઠા જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમજ આ સ્પર્ધાના સમાપન બાદ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈડર ધારાસભ્ય શ્રી હિતુ કનોડિયા, ઈડર નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર જસવંત કુમારી વાઘેલા, ઈડર મામલતદાર HB કોદરવી, ઈડર TDO KK ચૌધરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતભરના જુનિયર સાહસવીર ખેલાડી ભાઈઓ અને બહેનોને પ્રોત્સાહિત કરવા જિલ્લાભરમાંથી સર્વ નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા, ZSTV ઈડર. ડેવલપ કેમ કરવું એને? અહીંયા સામૂહિક શૌચાલય કંઈ હોય અત્યારે નથી તો એની આપણે પ્રોવિઝન કરીએ, રસ્તો સારા ન હોય તો રસ્તા સારા બનાવીએ, બીજી લખુડી તળાવ છે તો એને પણ આપણે પાણી વધારે સંગ્રહ કેમ થાય, માટી કેમ ના રોકી કેવી રીતે શકાય, આ પ્રકારના અલગ અલગ જે કંઈ અહીંયા કામ કરવાના થાય છે એનું અમારે આયોજન કરવાનું થાય છે અને વધુમાં વધુ લોકોને આપણે સુવિધા આપી શકીએ અને ટુરિસ્ટો વધુ ને વધુ સંખ્યામાં આવે અને ઈડરિયાગઢની મુલાકાત લઈએ. કારણ કે આ તો ગઢ બહુ પૌરાણિક ગઢ છે, અહીંયા શિવ મંદિર છે, જૈનાલય છે, ઘણું બધું બહુ પૌરાણિક જગ્યાઓ છે, તેનો આપણે વિકાસ કરીએ અને લોકોને આનું જ્ઞાન પણ આપીએ, ગાઈડ પણ અહીંયા રોકીએ અને બધું ઇતિહાસ પણ બધાને જણાવે એ પ્રકારનું આગામી આયોજન કરવાનું વિચાર્યું. સૌ પ્રથમવાર જે અવરોહણનો કાર્યક્રમ થઈ ઈડરિયાગઢ પર થયો, આગામી સમયમાં આવું કાર્યક્રમ કરવામાં આવશે કે કેમ? હજી સરકારની સૂચના પ્રમાણે ચાલુ રહેશે, કારણ કે અલગ અલગ જગ્યાએ આ વખતે પ્રથમ પ્રયાસ કર્યો છે. આમ તો પગથિયાનું જે સ્પર્ધા છે એ ગિરનાર ઉપર થાય છે, પણ અલગ અલગ એવા ચોટીલાનો ડુંગર છે, એમાં આપણો ઈડરિયાનો છે, એવા રાજ્યમાં જે કંઈ આવેલા છે એ રાજ્ય સરકારે એમાં આ વખતે પ્રથમ પ્રયાસ કર્યો છે. આગામી સમય પણ મને લાગે છે કે ચાલુ જ રહેશે. સર, યાત્રિકો જે ઉપર આવતા હોય છે એમના માટેને જે પીવાના પાણીની ઉપર સુધી આવવામાં રસ્તામાં ક્યાંય વ્યવસ્થા નથી, એના માટે કંઈ વૈકલ્પિક વ્યવસ્થા થશે કે? બધું જ કરશું, પીવાનું પાણીથી માંડીને સામૂહિક શૌચાલય હોય, જે કંઈ જરૂરિયાતો આપણને જરૂર પડે ટુરિસ્ટને એ પ્રકારની વધુમાં વધુ સુવિધાઓ અમારા તરફથી કઈ રીતે આપી શકાય એનું આગામી આયોજન અમે કરીએ. ઈડર ગઢનો સાહેબ ખનનનું એક કલંક લાગેલું છે, એ અત્યારે મને કંઈ એનો બહુ આઈડિયા પણ નથી, એનો અભ્યાસ કરવો પડે અને જોવું પડે કે એમાં ખરેખર શું છે, કઈ રીતે કરી શકાય, આગળ વધી શકાય કે નહીં, ન કરાય નુકસાન થાય છે કે કેમ, એ રાજ્ય સરકાર લેવલે એ પ્રકરણો ચાલતા હોય એમાં હું કંઈ નહીં કહી શકું. પ્રથમવાર મારા ઈડરની અંદર ગઢ ઉપર આરોહણ અવરોહણ આ સ્પર્ધા યોજવામાં આવી, ખૂબ ખુશ છીએ અમે સમગ્ર ઈડર વિધાનસભાવાળા તમામે તમામ લોકો, કારણ કે 331 જણ બાળકો, છોકરાઓ અને છોકરીઓ, બોયઝ એન્ડ ગર્લ્સ આવીને ખૂબ સુંદર સ્પર્ધા કરી છે અને બધા અલગ અલગ જિલ્લાથી આવ્યા છે, ભાવનગરથી આવ્યા છે, બોટાદથી આવ્યા છે, સાબરકાંઠાથી આવ્યા છે, આવી રીતે અલગ અલગ જિલ્લાથી લોકો આવીને જ્યારે આ સ્પર્ધા કરી છે, કલેક્ટર સાહેબ અને સમગ્ર તંત્રનો ખૂબ સુંદર સહયોગ અને જે રીતે સ્પર્ધા થઈ છે, ખૂબ ઉત્સાહ અને ઉમંગની લાગણી છે અને મને ખાતરી છે કે ઈડરમાં વારંવાર આજે ફર્સ્ટ જે શરૂઆત થઈ છે એ વર્ષોના વર્ષો ચાલશે અને સુંદર રીતે જ્યારે અત્યારે કલેક્ટરશ્રીને અમે બધા જ મળીને આખા ગઢની ઉપર ચાલ્યા, બધું જોયું, શું શું હોવું જોઈએ, શું સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ એ બધી જ વસ્તુઓની નોંધ લેવાઈ છે અને મને ખાતરી છે કે ગઢ ઉપર સુંદર રોડ પણ હશે, સુંદર શૌચાલયો પણ હશે, પાણીની વ્યવસ્થા પણ હશે અને અહીંયા ટુરિઝમ આગળ.